ઓકે અવાજ ઓછો આવે છે, અવાજ બહુ ઓછો આવે છે સર. હા હવે આવે છે અવાજ? હા બરોબર છે જી સર. ઓકે ઓકે, તો આપણી ઇન્દ્રિયોને સતેજ કરવી પડશે, ચારે બાજુ ધ્યાન રાખવું પડશે. કેમ? અત્યાર સુધી આપણે એક એક વસ્તુને લઈને ચાલ્યા છે, પણ હવે એક એકમાં અનેકનો ઉમેરો થઈ રહ્યો છે, એટલે સાથે સાથે જે આપણે નથી જાણતા એની પણ માહિતી મેળવતા જઈએ છીએ, એ રીતે આગળ વધતા જઈએ છીએ. તો અકારાંત અંગ સાથે સાથે અદંત અંગ, પછી આકારાંત અંગ, પણ આકારાંત અંગમાં જતા આપણે જે ગણના ધાતુઓ જે છે એ ધાતુઓ 1, 4, 6, 10 માં આવતા નથી, એટલે એ ગણના ધાતુઓને જોવા માટે, કારણ કે એ તો બીજા 1, 4, 6, 10 સિવાયના સમૂહમાં પડ્યા છે, એટલે એ પણ સાથે સાથે લકાર તો આપણે સાર્વધાતુકના પ્રત્યયો ફિક્સ છે, પછી આપણે સાર્વધાતુક તરફ જઈશું, લકારો તરફ જઈશું, છ જે છે. પણ અહીંયા સાર્વધાતુક પ્રત્યયો જે છે એમાં પણ આપણે પ્રક્રિયાની શરૂઆત કરી દીધી છે, અને સાથે સાથે જે આપણે 5 વિભાગ કર્યા હતા એ 5 વિભાગમાં 3 વિભાજન કેવી રીતે કર્યું, અર્ધાતુક પ્રત્યયોને ક્યાં સમાવીએ છીએ, સાથે પિત્તને ક્યાં સમાવીએ છીએ, વગેરે વગેરે. એટલે હવે ચારે બાજુ ધ્યાન રાખવાની જરૂર છે. આકારાંત અંગ ને આપણે જોઈ રહ્યા હતા, તો એ આકારાંત અંગમાં જે કેટલાક ધાતુઓ જે છે કે એ આકારાંતો તો છે, સાથે સાથે એમાં બીજી વસ્તુ પણ લાગુ પડે છે. કેવી વસ્તુ લાગુ પડે છે? તો કે દ્વિત્વ કાર્ય લાગુ પડે છે, અભ્યાસ કાર્ય લાગુ પડે છે, અને પછી બાકીનું કોમન આવે છે. અચ્છા, તો આ વસ્તુ આપણે જોવાની બાકી છે, તો સાથે સાથે એની પણ શરૂઆત કરી દઈએ છીએ. આવે છે તેમ તેમ. અચ્છા, હવે આ દ્વિત્વ કાર્ય, અભ્યાસ કાર્ય કે આ બંને વસ્તુ છે, તો સાથે સાથે પ્રત્યયો પણ બદલાશે. સાથે એની સાથે એક બીજી વસ્તુ, યંગ લુગંત પ્રત્યય જોડાયેલો છે. તો યંગ લુગંત એટલે શું, દ્વિત્વ એટલે શું, અભ્યાસ કાર્ય એટલે શું, તો એ આપણે નામકરણ ખાલી સંજ્ઞા જાણીએ છીએ, સંજ્ઞા સિવાય વિશેષ કંઈ નહીં જાણીએ, તો એની પણ શરૂઆત સાથે સાથે કરતા રહીશું. અચ્છા, તો યંગ લુગંત, આમ તો આપણે પંચ ઉપાંગ કાર્ય આપણે વાત કરી દીધી છે, અને એમાંથી જે કાર્ય બાકી છે 5માંથી એ કાર્ય દ્વિત્વ અભ્યાસ છે, અથવા તો દ્વિત્વ કાર્ય છે. પહેલા વિકરણ ઉપાંગ, વિકરણને હવે તમને ખ્યાલ આવી ગયો, ખાસ કરીને 4 ગણના વિકરણ પ્રત્યય, આમ તો 10 ગણના આપણે જાણ્યા છીએ. ત્યાર પછી પ્રત્યાદેશ, પ્રત્યય આદેશ, પ્રત્યયોનો આદેશ જે લકારોમાં આવે છે. તિયંગ પછી કયા કયા આદેશ કે થાય છે, પ્રત્યયો આપણે 4 લકારના બનાવ્યા હતા વગેરે. ત્યાર પછી ધાત્વાદેશ, ધાતુ ઉપર આદેશ થાય છે, એ હજી આપણે જો કે જોયા નથી, એ આખું પ્રકરણ બાકી છે, કયા કયા ધાતુને કેવો કેવો આદેશ થાય છે. ઓકે, પછી અતિદેશ આપણે જાણી, અતિદેશ, અતિદેશ સારો ધાતુ કામ અપિત વગેરે દ્વિત્વત થાય છે તે, અને દ્વિત્વાભ્યાસ કાર્ય પણ બાકી છે. તો આ પંચ ઉપાંગમાં 2 વસ્તુ હજી આપણા માટે બાકી છે, એમાંથી દ્વિત્વ કાર્ય, અભ્યાસ કાર્ય અને યંગ લુગંત કાર્ય, આ 3 વસ્તુ એક સાથે લઈને ચાલે છે. સાથે સાથે તમને ટેક્સ્ટમાં પણ બતાવું, નિર્દેશ કરું છું કે આ વસ્તુ કઈ કઈ જગ્યાએ પડેલી છે અને ક્યાંથી ક્યાં જવાનું છે. ઓકે, તો આવીએ છીએ ધીમેથી, પણ તમારી ઇન્દ્રિયો સતેજ રાખજો.
ओके पंच उपांग में द्वित्व अभ्यास कार्य पेला पर पाछा आवीए छे जे आपणे हता त्यां अने आ एक सेज तमने निर्देश करी दऊं छूं के पांचमु उपांग द्वित्व अभ्यास कार्य एमां द्वित्व एक छठा अध्याय में छे 6.1.1 થી 6.1.12 એટલે કે 12 જ સૂત્રો છે સાથે સાથે એને અનુસંધાનમાં અભ્યાસ કાર્ય અભ્યાસ કાર્ય એ અભ્યાસ કાર્યમાં દ્વિત્વમાંનો જ એક ભાગ છે અને સાથે સાથે નીચે તમને પ્રત્યયો દેખાય છે પાંચ પ્રત્યયો દેખાય છે એ પાંચ પ્રત્યયોમાં લીટ છે સન છે ચંગ છે યંગ છે અને શ્લુ છે આ પાંચ પ્રત્યયો ધાતુને લાગે છે ત્યારે દ્વિત્વ કાર્ય થાય છે અભ્યાસ કાર્ય થાય છે આ બે વસ્તુ એક સાથે ચાલે છે અને પછી આ બધું થયા પછી પ્રત્યયો લાગે છે અને પ્રત્યયોમાં પણ શું પરિવર્તન થાય છે એ આમ તો સૌથી પહેલા અહીંયા બતાવ્યા છે પણ આપણે આ વસ્તુ જ નહીં જાણીએ ત્યાં સુધી પ્રત્યયોની ખ્યાલ આવે નહીં એટલા માટે આ વસ્તુને પહેલા લઈએ અને પછી પ્રત્યયો એટલા માટે કે પ્રત્યયો આપણે ચાર લકારના ઓલરેડી ત્રણ રીતે જોયા છે પહેલા પરસ્મય પદ અને આત્મને પદ પછી એમાં અદંત અંગ અનદંત અને અભ્યસ્ત અંગ અભ્યસ્ત અંગ જે છે એ આ વસ્તુ છે અને સાથે અનદંતનો જ એક ભાગ છે ઓકે તો એમાંથી જે અભ્યાસ એટલે પાંચે પાંચને આ વસ્તુ લાગે છે લીટ જે છે એ લકાર છે પરોક્ષ ભૂતકાળ લીટ જે છે લકાર છે 10 કે 12 લકારોમાંનો એક છે અને એને આપણે આર્ધધાતુકમાં પ્રત્યયોમાં જોઈશું તિયંગના જ પ્રત્યયો પણ એને આર્ધધાતુકમાં સમાવેશ કરીએ છીએ ત્યાં જોઈશું સન જે છે એ સનાદ્યંત ધાતવ 12 પ્રત્યયો છે અને એ પ્રત્યયો જ્યારે લાગે છે ત્યારે ધાતુનો ધાતુ બનાવે છે અને પછી પ્રત્યયો વગેરે ક્રિયા થાય છે પ્રક્રિયા થાય છે ચંગ પણ સનાદિમાનો છે અને યંગ જે છે એ પણ સનાદિમાનો જ છે યંગ લુગંત જેને કહીશું અને શ્લુ જે છે એ જે લોપની પ્રક્રિયા છે અને સાથે સાથે બીજી રીતે વિશેષ રીતે થાય છે આ પાંચ પ્રત્યયો જ્યારે ધાતુની પછી પાંચમાંથી કોઈ પણ લાગશે ત્યારે દ્વિત્વ કાર્ય અને અભ્યાસ કાર્ય થશે તો એ વસ્તુ ક્યાં છે આપી છે તો અહીંયા બતાવ્યું છે કે 9મા પાઠમાં આવું કહ્યું છે વાસ્તવમાં એ 10મા પાઠમાં છે અને 368 પેજ ઉપર જે વાત કરી છે એ 67 પેજ ઉપરથી શરૂ થાય છે એટલે કે 10મા પાઠમાં છે આટલું આપણે સુધારો કરી લેશું ઓકે તો હવે જ્યારે ત્યાં જઈએ એટલે કે છેક 10મા પાઠમાં જઈએ અને એ જતા પહેલા ગઈકાલે આપણે જ્યાં અટક્યા હતા અદંત અંગ સાર્વધાતુકમાં અ એટલે કે એ અદંત અંગ પણ છે અને સાથે સાથે અકારાંત અંગ પણ છે એ અને ઓ આ જે વૃદ્ધિના વર્ણો છે સંજ્ઞા જે છે અ એ ઓ એમાં અ અને એ તો આપણે જાણી ગયા છીએ ઉદાહરણોમાં ક્યાં ક્યાં પણ ઓનું ઉદાહરણ ક્યાંય આવતું નથી એ પણ ખ્યાલ રાખીશું આ ઓનું ઉદાહરણ ક્યાંય આવતું નથી અચ્છા એ પછી આપણે અદંત અંગમાં સૌથી પહેલા તો અતો ગુણે એ જોઈ ગયા શું થાય છે એનું પરિણામ પછી અમી પૂર્વ જે છે એ અમ આવે છે ત્યાં વસ્તુ આવે છે પણ એના કોઈ ફળ મળતું નથી એટલે અતો ગુણને જ આપણે ચલાવીએ છીએ અતો દીર્ઘો યહી એ ઉત્તમ પુરુષમાં આપણે જોઈ ગયા છીએ કે જે દીર્ઘ થાય છે કેવી રીતે થાય છે એના ઉદાહરણો પણ આપણે જોઈ ગયા છીએ અને પછી આકારાંત અંગની વાત કરી રહ્યા હતા આપણે અને પિત્ત સાર્વધાતુક પ્રત્યય પિત્ત સાર્વધાતુક પૂરા થશે એટલે પછી અપિતને લઈશું અને પછી અપિત એટલે ગીતવત પણ થતા જશે એ પણ આપણે જોઈશું તો અહીંયાથી આપણે અટક્યા હતા આકારાંત અંગ અને પિત્ત સાર્વધાતુક પ્રત્યય અચ્છા પિત્ત સાર્વધાતુક પ્રત્યય એટલે હવે જાણી ગયા છે કે પનિત સંજ્ઞા થાય એવા પ્રત્યય અચ્છા
હવે એ બંનેમાં હલાદીપિત હોય કે અજાદીપિત હોય તો કોઈ અંગ કાર્ય થતું નથી, પણ સિદ્ધિ સંધિ જ થાય છે, સિદ્ધિ સંધિ જ થાય છે. અને એમાં આપણે જે અટક્યા હતા ક્રિણાતિ, એ ક્રિણાતિ જે છે એ નવમા ગણનો ધાતુ છે અને સાથે એનો વિકરણ પ્રત્યય જે છે સ્ના છે. તો ક્રયાદિભ્ય સ્નુ અરે સ્નાહા એવો આપણે વિકરણ પ્રત્યય જોયો હતો. તો ત્યાં પાછા આવીએ છીએ અને અણાનો ના અરે ક્રિણાનો અણા કેવી રીતે થઈ ગયો હતો એ પણ તમને બતાવી દઉં છું, જેના બે સૂત્રો છે ખાસ. એ પછી પણ આવે છે, પણ ક્યાં ક્યાં આવે એની એની પહેલા બે સૂત્રો તમને હું બતાવી દઉં છું અને પછી આગળની ક્રિયા આપણે પાછા કરીએ છીએ. એક સૂત્ર આગળ જોઈ ગયા છે, એક બાકી છે, પણ બંનેને સાથે લઈ લઈએ છીએ. એક તો આ સૂત્ર હતું, પણ એ સૂત્ર આમાં લાગુ પડતું નથી એ પણ તમને કહી દઉં છું. રસાભ્યામનો અણહ સમાન પદે જે છે એ સૂત્ર આપણું પીણામાં પીણાતીમાં લાગુ પડતું નથી. શું લાગુ પડે પછી કહું છું, આના પછીનું સૂત્ર આવે છે એ. તો રસાભ્યામનો અણહ સમાન પદે 8-4-1 છેક 8મા અધ્યાયમાં છે, એટલે કે અંતિમ અધ્યાયમાં, અને ચોથા પાદ એટલે કે અંતિમ પાદમાં છે, પહેલું સૂત્ર છે. રસાભ્યામ દ્વિવચન છે, પંચમી દ્વિવચન. ર જેને આપણે રેપ કહીએ છીએ, રને આપણે રેપ કહીએ છીએ. અને સમૂર્ધન્ય છે, સમૂર્ધન્ય છે. ભ્યામ દ્વિવચન માટે છે, ભ્યામ ભ્યામ, તૃતીય ચતુર્થી પંચમી સરખા પ્રત્યય છે, એ તો હજી આપણે સૂકમાં આવવાની વાત છે. નહ નો નો નહ ષષ્ઠી વિભક્તિ એક વચન છે, નનો નહ થઈ ગયો છે, ષષ્ઠી એક વચન છે અને ષષ્ઠી સ્થાને યોગા આ આપણું કાર્ય. અને અણહ એ પ્રથમા વિભક્તિ એક વચન છે, તો જે ષષ્ઠીમાં હોય એ ષષ્ઠી સ્થાને યોગા, તો પ્રથમા વિભક્તિમાં જેનો જે હોય તેનો યોગ થાય છે, તો કે નનો અણ થઈ જાય છે. આ આપણી વાત છે. સૂત્ર સમાન પદે, પદ કેવા હોય, સમાન પદમાં. અચ્છા, તો અર્થ આપણે કરીએ છીએ અનુવૃત્તિ નથી, અનુવૃત્તિ નથી, પણ નેક્સ્ટ સૂત્ર આપણે આવશે જેમાં આપણે ક્રિણાતિ આવે જે છે એમાં નનો અણ થયો છે, એમાં આમાંથી અનુવૃત્તિ આવશે. શું આવશે પછી જોઈએ. અચ્છા, તો રેફ એટલે ર, સકાર જે પદમાં હોય, રેફ અને સકાર જે પદમાં હોય કે જે પદમાં છે તે જ પદમાં રેફ અથવા સકાર પછી નકાર હોય તો, એટલે કે ર રકાર, રકાર નહીં કહે પણ રેફ કહીશું, અને સકાર પછી નકાર આવતો હોય તો એ નકારનો અણ, અણકારનો એટલે કે અણનો આદેશ થાય છે. આ સૂત્ર કહી રહ્યું છે. જેમ કે ઉષ એમાં સ આવ્યો છે વત્તા ના, પાછળ ન છે એટલે સ મૂર્ધન્ય સ છે, અને તી એ તીપ પ્રત્યય છે, લટ લકારનો પ્રત્યય છે, પ્રથમ પુરુષ એક વચન. એટલે આપણે શું કરી દીધું, તો કે ન નો અણ કરી દીધો એટલે પુષ્ણાતિ. એ જ રીતે ચતુરમાં ર છે અને ર પછી નામ ન આવ્યો છે, એટલે ત્યાં પણ આપણે ર નો, ર પછી આવતા ન નો અણ કરી દઈએ છીએ એટલે ચતુર્નામ થઈ જાય છે. તો આ રીતે આપણું સૂત્ર રસાભ્યામ નો અણહ સમાન પદે, તો આ બે વર્ણ પછી જ્યારે ન આવે ત્યારે ન નો અણ થઈ જાય છે. આટલું ક્લિયર કરી દઈએ, ફરી પાછું આગળ આવ્યું. પણ હવે જે બીજું સૂત્ર છે એ બીજા સૂત્રમાં જઈએ, તો એ સૂત્ર અત્યારે આપણને કામમાં આવશે. એના પછીનું નેક્સ્ટ સૂત્ર છે તે. કયું સૂત્ર છે, તો કે અટકુકવામ નું વ્યવાય અપી, આવું સૂત્ર છે. હું તમને બતાવું છું અને તમારે ઉચ્ચારણ કરવું હોય તો અષ્ટાધ્યાયી.com માં સ્પીકર મૂક્યું છે, ત્યાં ક્લિક કરશો એટલે તમને ઉચ્ચારણ થશે. ઓકે, તો સૂત્ર 8-4-2 એટલે કે ઉપર આપણે રસાભ્યામ નો અણહ સમાન પદે જે સૂત્ર હતું એ જ સૂત્રની પછીનું બીજું સૂત્ર છે 8-4-2. અચ્છા, તો છૂટા પાડીએ, સૂત્ર એવું છે, પહેલા તો એ કહી દઉં, અટકુપ વાંગ નું વ્યવાય અપી, આવું છે. અટકુપ વાંગ નું વ્યવાય અપી, છૂટું પાડીએ. અઠ પ્રત્યાહાર છે, કુ કવર્ગ છે, કુ કવર્ગ છે, પુ
પ વર્ગ છે અને નુમ જે છે પહેલા એની પહેલા આ અંગ છે આ અંગ એ ઉપસર્ગ છે ઉપસર્ગ 22 છે પ્ર પરા અપ સમ અનુ અવ નિસ નિર દુષ દૂત વિ આ અંગ અધિ અપિ અતિ ઉત આવા 22 ઉપસર્ગો છે ઉપસર્ગનો વિષય આપણે હજી આવ્યો નથી એટલે ચિંતા નહીં આ અંગ ઉપસર્ગ છે અને નુમ જે છે એ નુમની જગ્યાએ આપણે અનુસ્વાર લેવાનો છે નુમ અહીંયા જે સૂત્રમાં લખ્યો છે ત્યાં આપણે અનુસ્વાર લેવાનો છે અને વ્યવાયે અપી અપી એટલે પણ એ આપણે ત્યાંથી ચ અવ્યય આવે છે ને એની જેમ અહીંયા અપી છે ઘણા બધા સૂત્રોમાં ચ મૂકે છે અને અહીંયા અપી ચ પણ અવ્યય છે અપી પણ અવ્યય છે તો એ બંનેનો અર્થ સરખો થાય છે અપી એટલે પણ અને ચ એટલે સાથે આની સાથે પણ આવી રીતે અને ઉપરનું સૂત્ર જે હતું 8-4-1 એ જ સૂત્રના અનુસંધાનમાં આ સૂત્રમાં પણ આ સૂત્રથી આવું થાય છે એટલે અપી પણ એટલે ઉમેરો કર્યો છે અચ્છા ફરી પાછા અટ જેમાં 13 વર્ણો આવે છે અટ અથી અયુણ માહેશ્વર સૂત્ર અને ટ સુધી જવાનું છે હયવરટ સુધી જવાનું છે પાંચમું સૂત્ર ચાર સૂત્રો સુધી તો અચ છે અચ અને પછી હયવરટ જે અંતસ્થ આવે છે પણ એમાં લ નથી આવે લ નથી આવે અને ટ સુધી જવાનું છે સાથે એમાં હ આવી ગયો છે તો એક હનું પ્રયોજન આમાં આપણને મળે છે અટમાં હનું પ્રયોજન અહીંયા આપણને મળે છે શું પ્રયોજન તો કે નનો અણ થવામાં હ પણ જવાબદાર છે એ અહીંયા એક પ્રયોજન આપણને સિદ્ધ થાય છે બાકી હલમાં 14મા માહેશ્વર સૂત્રમાં હ છે બીજો આ હનું પ્રયોજન હયવરટમાં 5મા સૂત્રમાં માહેશ્વર સૂત્રમાં તો કે હ થી માંડીને ત્યાં વ્યંજન યાની હલ શરૂ થાય છે પણ એમાં અકાર આદિ ઉચ્ચારણાર્થે હલને મૂક્યું છે એ પણ આપણે ત્યાં જોયું સાથે બીજું પ્રયોજન આપણે એ સાધ્યું અહીંયા કે અહીંયા જવાબદાર છે નનો અણ થવામાં ઓકે તો અટ બરાબર 9 અચ અને યવર 3 અને હ 3 તો અંતસ્થ છે ઓકે આ 13 અટ બરાબર પ્રત્યાહાર પછી કુ એટલે 5 ક ખ ગ ઘ અંગ 5 ક વર્ગ એટલે પ ખ ભ મ પ વર્ગ બરાબર છે અને આ અંગ ઉપસર્ગ છે અને નુમ એટલે અનુસ્વાર લેવા વ્યવાયે હા વ્યવાયે એટલે શું સપ્તમી એક વચન છે વ્યવાયે સપ્તમી પરમાં હોય ત્યારે સપ્તમી એટલે પરમાં હોય ત્યારે વ્યવાયનો અર્થ લેવાનો છે વ્યવધાન વિધાન એટલે કે આ જે અટ પુ આ અંગ ઉપસર્ગ અને અનુસ્વાર એનો પ્રયોગ વાક્યમાં થયો હોય વાક્યમાં આ વિધાન આવતા હોય એટલે કે આનો પ્રયોગ થતો હોય એમ કેવું છે વ્યવાયનો અર્થ વ્યવધાન એટલે કે આટલા વર્ણો પદમાં આવતા હોય તો આમ તો એવું થાય છે કે આ વર્ણો જે છે એના પછી જો ન આવતો હોય તો અણ થાય એ રસાભ્યામ સૂત્રમાં આપણે જોયું રસાભ્યામ નો અણ સમાન પદેમાં જોયું તો ત્યાં બિલકુલ ર અને સ પછી ન આવે તો અણ થાય એવું આપણે જોયું પણ અહીંયા કંઈક થોડુંક જુદું છે કારણ કે શબ્દ મૂક્યો છે વ્યવાયે મૂક્યો છે એટલે વ્યવધાન મૂક્યો છે તો ત્યાં થોડીક છૂટ એવી લીધી છે તો આપણે તો સમજીશું અ પછી ઈ અટ પછી કે પૂ કુ પછી કે પૂ પછી કે આ અંગ કે અનુસ્વાર પછી પહેલો અર્થ તો એ જ કહે છે પણ વ્યવધાન જ્યારે આવે છે વ્યવાય આવે છે ત્યારે સાથે સાથે એ એના પછી તરત જ આવે એ ધ્યાન નથી રાખતું એની આગળ એક વર્ણ વચ્ચે બેસશે અને બીજો આગળ હશે તો પણ ચાલશે એટલા માટે વ્યવધાન કહે છે વ્યવાય કહે છે વ્યવાય અપી પણ એમ કેવું છે ખાસ ધ્યાન તો આપણે એ જ રાખીશું કે આના પછી તરત જ આવે તો જ એવું ધ્યાન રાખીશું નાનો અણ થાય છે પણ એવું કદાચ નહીં પણ થયું અને એના વચ્ચે આવીને એની પહેલા પણ એટલે કે એના પહેલા આવશે તો પણ વ્યવધાન તો થઈ ગયું એમ માનવાનું રહેશે એટલે આટલી છૂટ લીધી છે
ओके तो साथे साथे अनुवृत्ति रसाभ्याम नहीं आवी, रसाभ्याम नहीं आवी, आठ चार एक माथी। ओके अधिकार पूर्वत्र सिद्धम एटले ए त्रिपादी अने सपादी नी वात आवे छे एमां अने संहिता के संधिमां। ओके हवे पेला बे ने लई लिए छे, र अने स ने पण लई लिए छे कारण के अनुवृत्ति एमनी आवी गई छे। साथे साथ आटली वस्तु उमेरवानी थई, कई तो के अठ उ कवर्ग उ पवर्ग आ अंग उपसर्ग अने नुम एटले अनुस्वार। અર્થ આપણે જાણી લીધો, પેલા સૂત્રમાં માત્ર બે વસ્તુ હતી, રેફ અને મૂર્ધન્ય સા, એના પછી ન આવે તો અણઅર્થક, પણ હવે ઘણી બધી છૂટ મળી જાય આ સૂત્રથી। અટ કુક વાંગ નુમ વ્યવાય અપી આવું સૂત્ર છે, તો અઠ પ્રત્યાહાર તેર વર્ણો, ઘણા બધા વર્ણો આપણને આવરી લીધા છે અને એ વર્ણ અવાજ નહીં આવતું, અવાજ નહીં સર નથી આવતો, તમારું માઇક બંધ છે, માઇક બંધ છે, માઇક તો ચાલુ છે, બરાબર છે, પણ વ્યવધાનમાં પણ વાત કરી છે એટલે વચ્ચે બીજા વર્ણ ઘૂસી જશે તો પણ વાંધો નહીં, તો પણ ન નો અણ થઈ જશે આવું કેવું છે। અચ્છા આ ઉદાહરણો છે પણ ઉદાહરણો આપણે જોતા નથી, સીધા પેલા કિરણાથી પર આવીશું અને પછી પાછા યંગ લુંગંતમાં પણ જઈશું, એટલે કે દ્વિત્વ અભ્યાસમાં પણ જઈશું અને અભ્યાસ કાર્યમાં પણ જઈશું ધીમે ધીમે। આ ઉદાહરણો એટલા માટે જોતા નથી કે આખા ઉદાહરણો સાધવામાં આપણે હજી ત્યાં પહોંચ્યા નથી, જેમ કે સ્વરસ્ય વ્યવધાનમ લખ્યું છે વારી વત્તા આઉટ, વારી તો બરાબર છે પ્રાતિપદિક છે પણ આઉટ આપણે જાણતા નથી એટલે આપણે એને અત્યારે જોતા નથી। વારીણી, દ્રોહેણ, બ્રહ્માણી આ બધા જે છે એ પ્રાતિપદિકના રૂપો છે એટલે પ્રાતિપદિકના રૂપો અત્યારે આપણે જોતા નથી, કેમ તો કે હજી સુખ પ્રત્યય આપણે જોયા નથી એટલા માટે। અચ્છા તો પાછા આવીએ, કિરણાતિમાં એમાં આપણે શું થયું, મૂળ ધાતુ જે છે એ મૂળ ધાતુમાં ડુક્રિય આવો ધાતુ હતો, ડુક્રિય હું તમને વર્ડમાં બતાવું, ક્રયાદિભ્ય સ્નાહા એમાં ડુ ક્રિય અહીંયા દેખાશે તમને,
ઉભયપદી ધાતુ છે, કારણ કે અહીંયા છે ને યની ઉત્પન્ન થવાને કારણે. નવમો ગણ વિકરણ પ્રત્યે સ્ના છે. સ્નામાં આપણે ઇતકરણ કર્યું, ઇતકરણ કર્યું અને પછી આ ના જે છે એનો અણા કેવી રીતે થયો, તો આપણે સૂત્ર આ સૂત્ર લાગુ પડે છે. અટકુક અટકુક પાંગ નું વ્યવાય અપી આ સૂત્ર લાગુ પડ્યું છે અને એના કારણે આપણે નાનો અણ કરી દીધો છે. ઓકે સર, સર સૂત્ર ફરીવાર એકવાર બોલો ને સર. કયું સૂત્ર? આ અટ વાળું સૂત્ર સર. હા સર, વાંધો નહીં, હું બોલું છું પણ સાથે સાથે તમારે સાંભળવું હોય તો એનો ઓડિયો પણ છે. પણ એ ઓડિયો ક્યાં છે? તો અષ્ટાધ્યાય.com. આપણે જે પ્રક્રિયા કરતા હતા અને ક્યારેક ક્યારેક હું બતાવતો હતો રૂપો, તો એ અષ્ટાધ્યાય.com એમાં તમે સૂત્રપાઠ, ધાતુપાઠ આવા નીચે ઓપ્શન આવે છે, એમાં સૂત્રપાઠમાં તમે આ વસ્તુ લખશો અથવા ખાલી નંબર આપશો 8-4-2 નંબર આપશો તો પણ તમને એ વસ્તુ સીધી આવીને નીકળશે. એટલું જ તમારા મોબાઈલની અંદર આ એક એપ આવે છે, જેવું તમે વેબસાઇટ ખોલશો ને ગૂગલ પરથી તો તરત જ નીચે એક ઓપ્શન મૂકશે ખોલતાની સાથે, અને એ ઓપ્શનમાં તમને ડાઉનલોડ કરવા કહેશે એપ્લિકેશન, અને એ એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી દેશો તો તરત જ પછી તમને ઇન્ટરનેટની જરૂર નહીં પડે અને એ આખી એપ તમારામાં ઇન્સ્ટોલ થઈ જશે મોબાઈલમાં, અને પછી ગમે ત્યારે ઇન્ટરનેટ વગર તમે ખોલશો તો પણ તમને એ વસ્તુ મળશે બધું જ. અને ત્યાં તમે ઓડિયો આગળ પેલો સૂત્ર લખેલું હશે, ક્રમ લખેલો હશે અને પછી ઓડિયોનું નિશાની આવશે અને ત્યાં તમે ક્લિક કરશો તો તમને એ ઓડિયો સંભળાશે. ઓકે સર, એપ્લિકેશનનું નામ શું છે? અષ્ટાધ્યાય.com. અષ્ટાધ્યાય.com. ઓકે આવી સર, ફરી એકવાર બોલો ને સર સૂત્ર. અચ્છા, અટકુપ વાંગ નું વ્યવાય અપી. કદાચ તમને સંભળાવી પણ દઉં, સંભળાવી દઉં નેટ ઉપરથી. જી સર, સંભળાવો. સંભળાયું ખરું? બરાબર. અટકુપ્વાં નું વ્યવાયેપિ. મારે શું છે કે પીસીમાં સ્પીકર એટલે મોબાઈલ નું સ્પીકર બંધ કરવું પડે પછી પેલું, નહીં તો બધું ઘોંઘાટ થઈ જાય છે એટલા માટે. ઓકે છોડીએ, તમને સંભળાયું એ મહત્વનું છે. પણ આ રીતે તમે જોશો હવે તો અહીંયા મારું માઉસ ક્લિક જે થાય છે ત્યાં આ સ્પીકર મૂક્યું છે અને એ સ્પીકર પર તમે ટચ કરશો એટલે એનો સૂત્રપાઠ થશે, જેને આપણે કહીએ છીએ સૂત્રપાઠ. બરાબર છે, તો આ રીતે સૂત્રપાઠ થશે. એવા બધા સૂત્રોનો સૂત્રપાઠ થશે, ઓલરેડી મૂકી જ દીધો છે અંદર. ઓકે, પણ એ કરતા આપણે સંધિથી છૂટા પાડીશું તો જ એનો અર્થ તમને મળશે બાકી, કારણ કે સંધિના નિયમો આપણે જાણ્યા નથી એટલા માટે. તો આવીએ પાછા. હા, તો ક્રિણાતિમાં એટલે કે આકારાંત અંગ, આકારાંત અંગ અને પછી પ્રત્યયો આપણે જોડીએ છીએ ચારે ચાર લકાર, ચારે ચાર લકારોમાં, ત્યારે માત્ર સંધિ થાય છે. આપણા માટે આટલું જ મહત્વનું છે. અદંત અંગ અને અકારાંત અંગમાં શું થાય?
તો એના માટે આપણે બે સૂત્રો જવાબદાર હતા, જ્યાં જ્યાં પરિવર્તન થતા હતા ત્યાં. અતોગુણે અતોગુણે ત્યાં બે અભેગા થાય ત્યારે એક રૂપ થઈ જાય છે પૂર્વ પરાયો, અને અતોગુણે લાગુ પડતો ત્યાં આ થતો નહોતો, એટલે કે અકા સવર્ણ દીર્ઘ લાગુ પડતું નહોતું. પછી આપણે એ જોયું અતો દીર્ઘો અહીં જે ઉત્તમ પુરુષમાં આપણે ય અરે વ અને મ આવતા તો અંગનો આપણે દીર્ઘ કરી દેતા હતા, તો એ સૂત્ર આપણે કામમાં આવતું અદંત અંગ અથવા તો અકારાંત અંગ. આટલું ક્લિયર થયું. પછી નંબર બે માં આકારાંત અંગ આવે છે, આકારાંત અંગ વાળા ધાતુઓ આવે છે. ત્યારે જેમ કે આ પીણામાં અને સાથે જે ના જોડવાથી વિકરણ પ્રત્યય જોડવાથી આમ તો ક્રી છે, આપણો ધાતુ તો ક્રી છે, પણ એમાં મૂળ તો ડુક્રિય છે, મૂળ તો ડુક્રિય છે, એમાં ડુ જાય છે, ઈ જાય છે, ક્રી એટલો રહે છે. હવે તમને મારે ખાસ વાત એ કરવી હતી કે જે અણા જે નાનો અણા થયો છે અને એ થવામાં આપણને જે સૂત્ર જવાબદાર નીકળ્યું અટકુપામનું વ્યવાયપી, એમાં નાનો અણ કર્યો, તો હવે આ સૂત્રની રીતે લાગુ પાડવા જઈએ આપણે તો કેવી રીતે લાગુ પડશે? અર્થ તો આપણે કરી લીધો કે આટલા વર્ણો પછી જો ન આવે તો એનો અણ થઈ જાય છે. અને સાથે સાથે આપણે બીજું એ પણ જોયું કે વ્યવધાનની વાત આવી, વ્યવાય શબ્દ આવ્યો, તો એ વ્યવધાન આ બે વસ્તુને જોતા અહીંયા શું લાગુ પડે છે? તો આપણી પાસે ક્રી છે, ક્રી છે, જોજો, અને ક્રીમાં આનુપૂર્વિક કરો, ક્રીમાં આનુપૂર્વિક કરો તો ક હલંત, પછી રૂ હશે કે ર હશે, અને પછી ઈ, અને પછી અણ, અને પછી આવું આનુપૂર્વિક કરીશું ને. તો હવે આપણો ના જે છે, એટલે પેલા ના ને જ લઈએ, એટલે કે વિકરણ ને જ લઈએ, કારણ કે ક્રી વત્તા ના થાય છે ને, અને પછી અણા આપણે કર્યું આ સૂત્રના આધારે. તો હવે ના ને લેતા તો નાની આગળ કોણ બેઠું? નાની આગળ કોણ બેઠું? સ્ત્રીમાં અનુપૂર્વી કર્યા પછી ઈ બેઠો. હવે ઈ નો આપણે આ સૂત્રની રીતે જોવા જઈએ તો અટમાં આવી જાય છે, અટમાં આવી જાય છે ઈ, અ પછી ઈ, પણ દીર્ઘ ઈ છે આપણી પાસે, દીર્ઘ ઈ છે અહીંયા, સ્ત્રીમાં દીર્ઘ છે, અને અટમાં જોવા જઈએ તો બધા રસવઈ છે, રસવઈ છે. હવે એ રીતે ગણવા જઈએ તો લાગુ પડતું નથી. અચ્છા, બીજી રીતે વ્યવહારની વાત કરીએ, વ્યવધાનની વાત કરીએ તો આપણે એની હજી ઈની આગળ જઈએ તો, ઈની આગળ જઈએ તો, દીર્ઘ ઈની આગળ જઈએ તો રેપ, રેપ છે. તો હવે એ રેપ પાછો અનુવૃત્તિ સાથે આવી, અનુવૃત્તિ સાથે આપણે લઈ લીધો રસાભ્યામનો અણહ સમાન પદે, તો આમાં આપણે લઈ લીધો. તો વ્યવધાનની વાત જે છે, વ્યવધાન એટલા માટે કહું છું કે પેલું સૂત્ર જે પહેલું સૂત્ર હતું એ સીધું ડાયરેક્ટ લાગતું હતું, ર કે મૂર્ધન્ય સ પછી ડાયરેક્ટ લાગતું હતું, એના પછી તરત જ ની વાત હતી નનો અણ થવાની, પણ અહીંયા વ્યવધાનની વાત આવીને ઉભી રહી, એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખવાનું. મેં એટલા માટે તમને સ્પષ્ટતા કરી કે અહીંયા કેવી રીતે સાર્થક થાય છે. ઓકે, બાકી બધું તો ક્લિયર થાય એવું છે. કિણાસી, કિણાસી કે કિણાવ, કિણામી કે કિણામ, અકિણાત, આ પ્રત્યયોને ખબર હોય, મેં જોકે કૌંસમાં લખી દીધું છે, સ્પષ્ટતા કરી લીધી છે એટલે તકલીફ પડશે નહીં, અકિણાહા વગેરે વગેરે, કે પછી કિરણઈ કે કિરણામહે. ઓકે, ટૂંકમાં આપણે એટલું સમજવાનું છે અહીંયા કે આકારાંત અંગ હોય ત્યારે માત્ર સંધિ થાય છે, આપણો વિષય આટલો છે, ત્યારે સંધિ થાય છે. ક્યારે?
तो के सार्वधातुक प्रत्ययो लागे छे त्यारे अने ए सार्वधातुक मां पित होय अलादी पित होय के अजादी पित होय त्यारे मात्र संधि थाय छे। अपित मां शुं थशे ए पछी जोईए छे, अपित मां शुं थशे पण अत्यारे मात्र पित ने अनुसंधान मां चालीए छे। ओके, પછી એક વાત આવતી હતી, આ એક ધાતુ આવ્યો હતો એટલે સહેજ સ્પષ્ટતા કરી લઉં છું, કારણ કે એ વિષયમાં આપણે પહોંચ્યા નથી કે પછી શરૂઆત કરવા જઈ રહ્યા છીએ। તો જાજ્યા છે એમાં જ્યા ધાતુ છે, ધાતુ તો જ્યા છે અને એ જ્યા ધાતુ પણ ક્રયાદિગણ એટલે કે નવમા ગણનો જ ધાતુ છે, નવમા ગણનો જ ધાતુ છે, પણ એ જ્યામાંથી જાજ્યા અને પછી તી અને જાજ્યા તી કર્યું, એટલે આપણા માટે તો ખાસ એ ધ્યાન રાખવું તમારે બધાએ કે આવું કઈ રૂપ બની જાય ને તો રૂપ બન્યું કેવી રીતે આપણે એ પ્રક્રિયા શીખી રહ્યા છીએ। બાકી તો ખાલી પ્રત્યયોને તૈયાર કરી દીધા હોય તો જોડાઈ પણ જાય અને ક્યારેક ન પણ જોડાય, પણ કરી તો દેવાય, પણ કેવી રીતે બન્યું એ આપણા માટે ખૂબ મહત્વનું છે અને એ જ આપણે શીખી રહ્યા છીએ। અચ્છા, તો જાજ્યા તીમાં ધાતુ તો જ્યા ધાતુ છે, જ્યા ધાતુ છે, અર્થ એવો થાય છે વૃદ્ધાવસ્થા આવી, જીર્ણ થવું વગેરે। અચ્છા, સાથે સાથે ક્રયાદિગણ એટલે કે નવમા ગણમાં પરસ્મયપદી ધાતુ છે, પછી અકર્મક શું છે પછી તમને હજી પાછું બતાવીશ, કઈ છે અનિટ શું છે એ પણ પછી બતાવીશ, અને પવાદિહી આવું છે ત્યાં પાછા અંતર્ગણ છે એટલે કે ગણમાં પાછા ઉપગણ છે, ગણમાં ઉપગણ છે એ પછી વાત કરીશ પવાદિહી। તો હવે જ્યામાંથી જા જ્યા અને પછી ટી લગાડ્યો છે આવું થયું છે, તો એનો સહેજ ઉલ્લેખ કરી લઉં છું, બાકી વિગતે તો આપણે જાણવાના છીએ। તો અહીંયા દ્વિત્વ થયો છે, દ્વિત્વ થયો છે, પણ કેવી રીતે, તો આગળ જ્યા મુકાયો છે, આગળ જ્યા મુકાયો છે અને પછી જ્યા થયો છે આવું છે ને। તો સૌથી પહેલા પ્રક્રિયા આપણે એવી કરવાની છે, એના વિશે પર પછી ત્યાંથી શરૂઆત કરીશું, એકડ એકથી ત્યાંથી આપણે ચર્ચા કરીશું, પણ અહીંયા સહેજ આવ્યો છે એટલે તમને કહી દઉં છું કે જ્યાં એનું દ્વિત્વ કરવું એટલે શું, તો કે ડબલ કરવું, દ્વિત્વ કરવું એટલે ડબલ કરવું, તો ડબલ કરીએ એટલે શું થાય, તો જ્યાં જ્યાં આવું થાય, પણ અહીંયા તો એવું નથી થયું, અહીંયા તો જ્યાં જ્યાં થયું, આપણે દ્વિત્વ કરવા જઈએ ત્યારે જ્યા વત્તા જ્યા આવું થવું જોઈએ ને દ્વિત્વ, હા, તો પહેલી દ્રષ્ટિએ તો એ જ થાય છે દ્વિત્વમાં, પણ જ્યા જ્યા થયા પછી શું પરિસ્થિતિ સર્જાય છે, તો એના માટે અહીંયા જ્યા જ્યા તી જે છે તી પ્રત્યય લાગ્યો છે, એ તી પ્રત્યયથી પાછું આપણે એક વિશેષ માહિતી મળે છે, અને એ વિશેષ એવી માહિતી મળે છે અહીંયા યંગ લુગંતનો પ્રત્યય લાગ્યો છે લગાડવાનો છે અને એના આધારે આ તી થયો છે। હવે યંગ લુગંત એટલે શું એ આપણો વિષય આવશે, અહીંયા સામાન્ય તમને બતાવી પછી યંગ લુગંતનો એકડ એક જ પાછા કરીશ તો જ ખ્યાલ આવશે। અચ્છા, યંગ લુગંત તમને મેં પાંચ પ્રત્યયો આગળ મેં બતાવ્યા, પાંચ પ્રત્યય જે દ્વિત્વ થાય અને અભ્યાસ કાર્ય થાય એવા પાંચ પ્રત્યયોનો મેં ઉલ્લેખ કર્યો, કયા પાંચનો, એમાં લીટ આવતો હતો, લીટ સન ચંગ યંગ અને સ્લુ, આ ચાર અને પાંચ પ્રત્યયો જ્યારે આવે ધાતુની પાછળ ત્યારે દ્વિત્વ થાય અને અભ્યાસ કાર્ય થાય વગેરે આપણે ત્યાં નિર્દેશ કર્યો, તો એમાંનો આ એક વસ્તુ આમાં થઈ રહી છે, શું થઈ રહ્યું, તો કે યંગ લુગંત પ્રત્યય લાગ્યા પછી, હવે યંગ લુગંત નામકરણમાં પણ સમજો સેજ શરૂઆત કરી દઉં છું, યંગ ય અંગ અને પછી લુક છે અને લુગંત એમાં ક નો ગ થઈ જાય, યંગ લુગંત પછી તમને બતાવીશ, યંગ લુગંત, તો યંગ લુગંતમાં જ્યાં જ્યાં પછીનો બીજા નંબરની પ્રોસેસ થશે, બીજા નંબરની પ્રોસેસ થશે તો શું પ્રોસેસ થશે, તો એના નિયમો આવે, એ નિયમોમાં જે આ ધાતુ છે એ એકાચ છે અનેકાચ છે, જો શબ્દ નવા નવા આપું છું, ઇન્દ્રિયોને ચારે બાજુ આપણે સતેજ કરવાની છે, જ્ઞાન રૂપી ઇન્દ્રિયોને ઇન્દ્રિયોના ખોડાવા, ઓકે, તો જ્યાં જ્યાં ત્યાં સુધી બરાબર છે, દ્વિત્વ થયું, તો એ દ્વિત્વ જ્યારે કરીએ છીએ
ત્યારે પૂર્વ ભાગ અને અપર ભાગ પછીનો ભાગ આવા બે ભાગ કરીએ છીએ. પહેલા તો એકલો જ્યાં છે અને પછી દ્વિત્વ કરીએ એટલે જ્યાં જ્યાં થઈ જાય છે. અચ્છા હવે ત્રીજા નંબરની વાત કરીએ છીએ ત્યારે ત્રીજા નંબરમાં શું પરિસ્થિતિ સર્જાય છે? તો કે આ ધાતુ જે છે એ એકાચ છે કે અનેકાચ છે? પાછું એકાચ એટલે શું, અનેકાચ એટલે શું? પછી હજી આ શબ્દો આપું છું, હલાદી છે કે અજાદી છે? હલાદી છે કે અજાદી છે એ પણ ધ્યાન રાખવું પડશે. તો અહીંયા આગળ કોણ છે? સૌથી પહેલા આદિમાં કહેવા જઈએ તો હલાદી છે, અજાદી નથી, હલાદી છે. આટલું આપણને અહીંયા ક્લિયર થાય છે. પણ હવે મેં શબ્દ બીજા બે આપ્યા, એકાચ અને અનેકાચ, એકાચ અને અનેકાચ. ધ્યાન રાખજો, એકાચ અને અનેકાચ. મારે તો માત્ર જ્યાં જ્યાં અને ત્યાં સુધી જ આવવાનું છે, પણ એને હું એકડ એકથી કરીશ, પણ અહીંયા સહેજ ઉલ્લેખ કરી લઉં છું. તો ત્રીજા નંબરે આ જે શબ્દો આવ્યા એકાચ અને અનેકાચ, અહીંયા પહેલું તો એટલું ખબર પડે છે કે જ્યાંમાં જે છે એ હલ છે એટલે હલાદી છે, હલાદી છે. ઓકે, ત્યાં સુધી ક્લિયર. હવે બીજા શબ્દો મેં તમને બે આપ્યા, એકાચ અને અનેકાચ. એટલે એકાચ એટલે શું અને અનેકાચ એટલે શું? એક અચ અને એકથી વધારે અચ, એક અચ એકાચ અને અનેકાચ એકથી વધારે અચ ક્યાં હોય? ધાતુમાં. ક્યાં હોય? ધાતુમાં. કારણ કે આ જ્યાં ધાતુ છે, જ્યાં ધાતુ છે, તો હવે જ્યાં ધાતુમાં જ્યાં ધાતુ જે છે એમાં અચ કેટલા છે? અચ કેટલા છે? એક છે કે એકથી વધારે છે? કોઈ કહેશે? મેં તમને એકાચ અને અનેકાચ શબ્દો જે નવા આપ્યા, અને એકાચ એટલે શું? તો કે સમગ્ર ધાતુની અંદર એક જ અચ હોય તો એકાચ, અને એકથી વધારે અચ હોય તો અનેકાચ. અનેક અચ, અનેકાચ, આવો એનો અર્થ થાય છે. તો જ્યાં જે છે એમાં અચ કેટલા એટલે કે સ્વર કેટલા છે? એક. એક છે એટલે એકાચ ધાતુ થયો, એકાચ ધાતુ થયો. આટલું ક્લિયર. કયો અચ રહેલો છે? આ રહેલો છે. ક્લિયર. અને ધાતુ આખો જે છે હલાદી એકાચ, આવું નામ આખું પડશે. હવે ત્રીજા નંબરની ક્રિયા એવી થાય છે કરવાની, તો એમાં જે છે એ હલ જે છે એ પછી આપણે દ્વિત્વ કરીએ છીએ ને, ત્યારે દ્વિત્વમાં એવું કરીએ છીએ તો જ્યા અને જ્યા આવું કરવાનું છે. જ્યાં જ્યાં પછી હું તમને એક પછી એક બતાવતો રહીશ, આ તો ખાલી આવ્યું છે એટલા માટે. બાકીના જે કઈ આવશે આ તો આખો એકાચ જ છે એટલે કોઈ પ્રશ્ન નહીં રહેતો જ્યાં જ્યાં થાય, પણ એમાંથી ત્રીજા નંબરની પ્રોસેસ કરીએ ત્યારે જા અને જ્યા આવું થઈ જશે. અને પછી આ તી જે છે, હવે બીજું એક તમને કહી દઉં કે જ્યારે યંગ લુગંત જે છે, યંગ લુગંતના પ્રત્યયો આપણે જોઈશું. પ્રત્યય એટલે ચાર લકારના પ્રત્યય, સાર્વધાતુક પ્રત્યય જોયા, એ કયા? તો કે તીપ્તસ્થી વાળા પ્રત્યય. પણ એ પ્રત્યય કંઈક જુદા બની રહેશે એટલે કે જુદી રીતે લાગશે. અને બીજો નિયમ એ કે છે કે યંગ લુગંતના પ્રત્યયો જે છે એમાં માત્ર પરસ્મય પદના જ પ્રત્યયો લાગશે, આત્મને પદના પ્રત્યયો લાગશે નહીં. એટલે આત્મને પદના પ્રત્યયો અહીંયા નીકળી જાય. ક્યાં? તો કે યંગ લુગંતમાં. એટલે દ્વિત્વ કાર્ય, અભ્યાસ કાર્ય, યંગ લુગંત એ પાંચ પ્રત્યયોમાંનો એક પ્રત્યય છે. અચ્છા પછી પાછું એ જાણવાનું છે કે યંગ લુગંતનો અર્થ શું થાય, આપણા માટે તો એ બહુ જરૂરી છે. યંગ લુગંતનો અર્થ શું થાય? તો યંગ લુગંતનો અર્થ એવો થાય છે કે કોઈ પણ ક્રિયાને વારંવાર થતી બતાવવી હોય, ઘણી વાર થતી બતાવવી હોય ત્યારે યંગ લુગંતનો પ્રયોગ કરવામાં આવે. સાથે સાથે સન જે છે એમાં પણ આ જ અર્થ રહેલો છે. પણ આ ધાતુ બને છે કારણ કે સનાદી બાર પ્રત્યયોમાંનો પ્રત્યય છે, આ પ્રત્યય છે, પરિણામે ધાતુનો ધાતુ બનશે. આ પાછું ધ્યાન રાખવું, નહીં તો કૃત પ્રત્યય લગાવીએ ત્યારે ધાતુને લગાવીએ, કૃત પ્રત્યય 124 જે છે ત્યારે પ્રાતિપદિક બનાવી દે છે,
પણ આ સનાદી બાર પ્રત્યય જયારે જોઈશું આપણે ત્યારે એ ધાતુને પાછો નવો ધાતુ પકડે છે અને એમાં પાછા અર્થો કેવા થાય છે, જેમ કે આ યંગલુગંત જે છે, હું તમને હવે સીધો એના પર આવું, પણ થોડું લાંબુ છે પણ હવે કરવાની જરૂર અહીંયા ઊભી થઈ છે આપણા માટે. ટાઈપ કરવાનો સમય નહીં મળ્યો એટલે મારા હસ્તાક્ષર ના વંચાય તો વાંધો નથી, હું ઉચ્ચારણ કરું છું. વંચાય છે સર, તો સવાલ નથી. તો યંગ લુગંત, હવે જાણે કે આપણે શરૂઆત કરીએ છીએ, પ્રસ્તાવના કરીએ છીએ, માની લેજો, કારણ કે વસ્તુ આવીને પ્રસંગ આવીને ઉભો રહ્યો છે એટલા માટે. તો ધાતુઓને યંગ લુગંત, પેલા એ શબ્દ જે છે ને યંગ લુગંત, એને છૂટું પાડીએ, છૂટું પાડીએ તો ય અને અંગ છે, અને પછી લુ છે અને ગ છે અને ન અડધો અને ક છે, યંગ લુગંત. હવે એને છૂટા પાડ્યા પછી ય અંગ, અંગ હલંત છે, યંગ થઈ જાય છે. એ આપણે પાંચ પ્રત્યયો જે જોયા એમાંનો એક આ છે. અને લુક, લુકમાં ગ જે છે એ ક થઈ જશે, ક થઈ જશે એટલે લુક. અને લુક એ પાછું શું છે તો ચાર અષ્ટાધ્યાયમાં ચાર વસ્તુના એટલે કે અર્થો જુદા જુદા કર્યા છે, લોક, લુક, શ્લુ અને લુપ આવા શબ્દો વાપર્યા છે. એમાંનો આ લુક છે, એમાંનો આ લુપ છે. અને લુગંત એટલે કે અંતે આવતા હોય તેવા, યંગ લુગંત આ બેને, બે વસ્તુને સાથે જોડી છે. એટલે યંગમાં પાછું ઈતકરણ આવશે, ઈતકરણ આવશે એટલે ઈતકરણ શું આવશે તો કે અંગની ઈતસંજ્ઞા થાય છે, અંગની હિત સંજ્ઞા થાય છે. નંબર એક આ નામકરણ પણ પાછું કરશે, અંગની હિત સંજ્ઞા થવાને કારણે ગીત પ્રકારનો થઈ જશે પાછો. અને લુક જે છે, લુક જે છે એટલે યંગમાં તો ખાલી ય રહેશે, ખાલી ય રહેશે અને ગીત પ્રકારનો થઈ જશે પાછો. અને લુક જે છે એમાં ગ જે છે ત્યાં ક થઈ જશે, પણ સંધિથી યુક્ત છે એટલે લુગંત થાય છે. પણ લુક, લુક એટલે લોપ થાય છે, લુક એટલે લોપ થાય છે, આવો એનો અર્થ. લોપ થઈ જાય એટલે શું તો એ આપણે જાણીએ છીએ, તસ્ય લોપ, દર્શન લોપ વગેરે જાણીએ છીએ. પણ લોપ તો ભલે થાય પણ એ કાર્ય તો કરશે, કાર્ય કરતો જાય છે, આ એની મેઇન વાત છે યંગ લુગંત. અચ્છા, યંગ પ્રત્યય છે, સાથે સાથે સનાદ્યંતા ધાતવ જે છે એ સૂત્રથી ધાતુ બનાવી દેશે. આ જયારે લગાડીશું ત્યારે ધાતુને લગાવીશું ત્યારે ધાતુનો ધાતુ બનાવશે, પણ અર્થ શું નીકળશે મેં તમને કહ્યું કે વારંવાર ક્રિયા થતી હોય અને બતાવી હોય, જણાવવી હોય ત્યારે આ વસ્તુ આવશે. અચ્છા, તો પહેલા તો આની જે પ્રક્રિયા મેં તમને ત્રણ ત્રણ વસ્તુ એક સાથે બતાવી લીધી છે, પણ એમાંથી આપણે ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ જઈએ છીએ, ખીચડું નથી કરતા કે કેવી રીતે આ લાગે છે, શું પ્રક્રિયા થાય છે, ક્યાં થાય છે, ઘણા બધા પ્રશ્નો આવશે, પણ દરેકનો ઉકેલ એક પછી એક કરતા રહીશું. અચ્છા, યંગ પ્રત્યય બધા જ ધાતુઓને લાગતો નથી, બધા જ ધાતુઓ એટલે 2000 ઔપદેશિક ધાતુઓની વાત કરીએ છીએ, ઔપદેશિક ધાતુઓ 1970 કે 30 કે 2000. તો હવે કયા કયા ધાતુઓને લાગે છે અને શું અર્થ થાય છે એ આપણે જાણવાનું થયું. પેલા યંગ પ્રત્યય કયા કયા ધાતુઓને લાગે છે તો એના માટેનું એક સૂત્ર આવે, 3-1-22, 3-1-22, ધાતો હો એ કાચો, ધાતો રે કાચો, ધાતો હો, હું છૂટું પાડીને કહું છું, ધાતો રે કાચો હલા દેહે ક્રિયા સમભી હારે યંગ, આવું આખું સૂત્ર છે. ધાતો રે કાચો, ત્યાં ધાતો હો એ કાચ ઓ જે છે એના વિસર્ગ થઈ જશે, ધાતો હો ષષ્ઠી વિભક્તિ, ધાતો હો એકાચ, હાલ મેં એકાચ કહ્યું તમને, એક અચ ધાતુમાં એકાચ હોય અને સાથે હલા દેહે, આદિમાં એ ધાતુ કેવો હોય, હલ હોય, આદિમાં હલ હોય,
આદિમાં હલ હોય, આપણે જ્યાંની વાત કરતા હતા એને અહીંયા જોડે રાખો, જ્યાંને જોડે રાખો ધાતુ. અચ્છા તો ધાતુ હો, ધાતુનો એકાચ, એકાચ ધાતુ, પણ આદિમાં કોણ છે? હલાદે, હલ આપણે જ્યાંમાં જ છે હલાદે. પછી નવો શબ્દ પહેલી વાર આવશે, ક્રિયા સમભી હારે, ક્રિયા સમભી હારે. એનો અર્થ એટલો જ લેવાનો છે કે એકની એક ક્રિયા વારંવાર કરવામાં આવે ત્યારે, અથવા ઘણી વાર કરવામાં આવે ત્યારે, એમ કેવું છે. ક્રિયા સમભી હારે, આ સંસ્કૃત શબ્દ તમારે ધ્યાન રાખવાની જરૂર છે. અર્થ એનો એવો થાય છે કે એકની એક ક્રિયા વારંવાર કરવાની થાય, અને એ આપણે સૂચવવું હોય, કેવું હોય, ત્યારે યંગ લુગંતનો પ્રયોગ થાય છે, કે પ્રત્યય વપરાય છે, આ ધ્યાન રાખવાનું. તો યંગ એમ કે છે, ધાતોર એકાચો હલાદે હે ક્રિયા સમભી હારે યંગ, બરાબર છે. પણ યંગ લુગંત પછી લુગંત કહીએ છીએ એટલે પાછા એનો લોપ થાય છે, એકવાર આવે છે પછી પાછો લોપ થઈ જાય, આવું બધું થશે ધીમે ધીમે જઈએ. તો ક્રિયા સમભી હારે નો અર્થ ખ્યાલ આવી ગયો, તો કે એકની એક ક્રિયા વારંવાર કરવામાં આવે અને એ જયારે બતાવવાની થાય ત્યારે આ પ્રત્યયનો પ્રયોગ થાય છે. અચ્છા પણ એમાં શરતો કેટલી છે? તો કે એકાચ, એક અચ, સાથે સાથે, સાથે સાથે, હલા દે હે આદિમાં હલ હોવો જોઈએ, અચ નહીં, આદિમાં હલ હો. પછી આવશે અચ હોશે તો કયા ધાતુને સ્વીકારવા આવી પડે. તો ફરીથી પાછા, ધાતો હો એકાચો, ધાતો હો એક અચ, હલા દે હે આદિમાં હલ, ક્રિયા સમભિહારે એટલે કે એકની એક ક્રિયા વારંવાર થતી હોય એને બતાવવાની આવે, ત્યારે યંગ પ્રત્યયનો પ્રયોગ થાય છે. યંગ પ્રત્યય, યંગ લુગંતનો પ્રયોગ થાય છે. ઓકે, લુગંત એટલે લોપ થાય છે, ત્યારે ક્રિયા કરીશું ને ત્યારે એનો લોપ થશે એની વાત. અચ્છા તો હલાદે આદિમાં હલ, આદિમાં હલ એટલે વ્યંજન, એકાચ, એક અચ બરાબર સ્વર, ત્યારે યંગ પ્રત્યય લગાડવામાં આવે છે. હવે એક બીજી વાત તમને કહી દઉં, એકાચ અને અનેકાચ માં જ્યારે કોઈ પણ શબ્દ વર્ણ આવે કે પદ આવે ત્યારે એકાચને આપણે ક્યાં સુધી કેવી રીતે ગણીશું, એક આ મોટી સમજ આપણે સમજવું પડશે કેવી રીતે. તો નીચે શબ્દ આવે તો તમને બતાવું છું કે એકાચમાં શું થાય છે. કે ધારો કે હલથી શરૂ થાય છે, વર્ણ હલથી શરૂ, જેમ કે અહીંયા હલાદે કહ્યું તો કે હલથી શરૂઆત થઈ, એ હલ વર્ણ આપણે જ્યાં જે હતો જ્યાં, તો એમાં જ છે, પછી ઈ છે અને પછી આ છે. તો હવે કુલ વર્ણો આપણે અનુપૂર્વીમાં જોવા જઈએ તો કેટલા થઈ ગયા? ત્રણ થઈ ગયા, જ્યાંમાં જ છે, પછી ઈ છે અને પછી આ છે, આ ત્રણ થયા ને. તો ત્રણેયને આપણે એક કરી દઈશું, છૂટા નહીં પાડી, એમાંથી એકલો આ નહીં લેવાનું, પણ ત્રણેયને એક કરીને આપણે એકાચ બનાવીશું. હવે અનેકાચ જ્યારે પ્રશ્ન આવે, અનેકાચ આવે ત્યારે અનેકાચ કોને કહીશું? તો કે જ્યાં બીજો અચ શરૂ નહીં થાય, જેવો બીજો અચ શરૂ થઈ જાય કે આવી જાય તો ત્યાં આપણે અટકી જવાનું છે, ત્યાં અટકી જવાનું છે. અને એની આગલું જેટલું હતું, ચાહે ચાર વર્ણ હોય, ત્યારે ચાહે પાંચ વર્ણ હોય, સંધ્યાક્ષરમાં હોઈ શકે, ત્યારે જ્યાં અચ નહીં હોય અને અથવા અચ હશે ત્યાં સુધીના લેવાના થશે. અને અનેકાચમાં એકથી વધારે અચમાં તો પછી કેટલા અચ છે તે પ્રમાણે આપણે ગણતરી થશે અને ત્યાં કેવો પ્રયોગ કરવાનો થશે એ પાછું પ્રક્રિયા જુદી છે. આ સેજ તમને મેં બતાવી, એકાચ કોને કેવું અને અનેકાચ કોને. ઓકે, તો હલાદી આદિમાં હલ એટલે કે વ્યંજન હોય, એક અચ હોય, ત્યારે યંગ પ્રત્યયનો પ્રયોગ થાય છે. સાથે સાથે, સાથે સાથે જ્યારે એક વાર્તિક આવે છે, એ વાર્તિકમાં થોડીક છૂટ લીધી છે. કેવી છૂટ લીધી છે? ઉપરનું સૂત્ર આપણને એવું કહે છે, ધાતુ હોય એકાચો હલાદેહ ક્રિયા સમભિહાર, ક્રિયા સમભિહારે યંગ. તો ત્યાં આપણને સ્પષ્ટ કહે છે કે ધાતુમાં એક અચ હોય અને આદિમાં હલ હોય અને એ ક્રિયા વારંવાર થતી હોય એવું બતાવવું હોય
ત્યારે યંગ પ્રત્યય વપરાય છે, ત્યાં સુધી ક્લિયર. પણ પછી એક વાર્તિક ઉમેરે છે. વાર્તિક શું કહે છે કે સૂચિ, સૂત્રી, મૂત્રી આવું આવે છે. અહીંયા તમને હું છૂટું પાડીને કહું છું, સૂત્ર નથી આ, સૂત્ર નથી આ, પણ વાર્તિક છે. અને એ વાર્તિક શું કહે છે કે ત્રણ જ અનેકાચની વાત કરે છે. સૂચિ ધારો કે જોઈએ, સૂચિ જોઈએ તો સૂચિમાં ઉ છે અને ઈ છે, બરાબર સૂચિ થાય, બરાબર સૂચિ થાય. પછી સૂત્રીમાં પણ એની જ પરિસ્થિતિ થાય છે. પછી અહીંયા સાથે છે એટલે કે સંધિથી યુક્ત છે, પણ એને એને હું છૂટું પાડીને તમને કહું છું, સૂચિ, સૂત્રી, મૂત્રી, અહીંયા મૂત્રયત અત્યર્થ સૂર્ણોતિ નામ યંગ વક્તવ્યમ, એવું જે છે વા એટલે અથવામાં, ત્યાં છૂટ લીધી છે વાર્તિકારે. પણ આટલા ધાતુઓ હોય તો પછી અનેકાચ ધાતુઓમાં આ છૂટ વાપરે છે કે આટલાને યંગ લુગંત પ્રત્યય લાગશે એમ કહેવા માંગે છે. એ વાર્તિકાર કહી રહી છે, પાણીની તો નથી કહેતા, એટલે આપણે એ પણ સ્વીકારવું રહ્યું. અને સાથે 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 જો હવે બીજું તમને કહી દઉં, આ ધાતુઓ જે છે ને એ પ્રકૃતિ છે, મૂળ છે. અને મૂળ તમે કોઈ પણ ધાતુને જોશો તો આ ધાતુઓનું ઉચ્ચારણ છે કે ધાતુઓના નામકરણ છે કે સંજ્ઞા છે એમાં તમે વિચાર કરજો કે વિચારજો કે આ જે શબ્દો આવે છે ને તે શબ્દો બિલકુલ આપણે પ્રાદેશિકને અનુસરશે, પ્રાદેશિકને અનુસરશે. એટલે પ્રાકૃત વાળા એમ કે છે ઘણી વાર કે પ્રકૃત એટલે કે લોકોના સામાન્ય લોકોમાંથી આ ભાષા આવી છે અને પછી એ સુશ્લિષ્ટ થઈ એટલે કે સંસ્કૃતિક થઈ, સાંસ્કૃતિક અથવા તો એ આપણે સાહિત્યિક થઈ અને સાહિત્યિક થતા થતા એ પછી આપણે સંસ્કૃતમાં થઈ છે. તમે નાટકોમાં જોજો, ઘણા બધા નાટકોમાં ઉચ્ચ લેવલના પાત્રો જે છે એ સંસ્કૃત બોલશે, પણ એમાં જે બીજા પાત્રો જે છે નાયક નાયિકા સિવાયના એ પાત્રો પ્રાકૃતમાં બોલશે. પણ અત્યારે તો બધું સંસ્કૃતમાં છાયા, સંસ્કૃતની છાયા આપી દીધેલી છે. એટલે પ્રાકૃતનો અર્થ એવો થાય છે કે સામાન્ય લોકો દ્વારા બોલાતી ભાષા અને પછી એ સુશ્લિષ્ટ બને છે, સંસ્કૃત બને છે, ઉચ્ચ લેવલે જાય છે, સાહિત્યિક બને છે. તો આ રીતે બને છે. હવે આ આપણા ધાતુઓ જે છે મૂળ ઔપદેશિક અવસ્થામાં, એમાં મેં એટલા માટે કહ્યું કે અહીંયા સૂચિ, સૂત્રી, મૂત્રી આવું બધું જે આવે છે એ આપણા બિલકુલ દેશી શબ્દો છે, આપણા પ્રાદેશિક શબ્દો છે. ઓકે, એના અર્થ વગેરે પ્રયોગ વગેરે પછી જાણીએ છીએ. પણ યંગ લુગંતમાં જે છૂટ લીધી છે એકાચની જગ્યાએ અનેકાચ ધાતુઓમાંથી આ સૂચિ, સૂત્રી, જેમાં એકથી વધારે અચ છે એટલે કે સ્વર છે, અને સાથે સાથે આદિમાં અચ, આદિમાં અચ, ઓકે, એમાં કયા છે તો કે અઠ, આ ધાતુ છે, અઠ, રુ, અશ, પૂર્ણું, પૂર્ણું ઘણી જગ્યાએ આપણે આવશે તો આપણે ત્યાં પણ એને જોઈશું. આ ધાતુઓમાં પણ યંગ પ્રત્યય લગાડવામાં આવે છે. પેલા ત્રણ, પેલા ત્રણ, પછી આ ચાર છે, અઠ, રુ, અશ, પૂર્ણું, આ ચાર છે, એમાં યંગ પ્રત્યય લગાડવામાં આવશે. અહીંયા આપણે અટકીએ છીએ, સમય મારો મીટિંગ છે એટલે હું અટકું છું. પ્રશ્નોત્તરી આપણે પછી કરીશું, આવતીકાલે એવું લાગશે, આવતીકાલે પાછા 9 વાગે મળીશું. આજે માત્ર વિકલ્પમાં આ આપણું ઓપ્શન હતું. તો દરેકને શુભરાત્રી. શુભરાત્રી સર. હા હા, સમય. શુભરાત્રી સર. શુભરાત્રી સર. શુભરાત્રી. 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 હા હા દશરથભાઈ, શુભરાત્રી. નથી આવતી યાર તમે.